नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबनों स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आपने मनोविज्ञान विषय में प्रकरण नंबर स्टैंडर्ड 12 में प्रकरण नंबर 3 એટલે કે બુદ્ધિ। તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આપણે બુદ્ધિની જે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપણને જે બુદ્ધિ વિશેનો ખ્યાલ આપ્યો એના વિશે આપણે સમજ્યા, અને દરેક વૈજ્ઞાનિકો દ્વારા જે જે સિદ્ધાંત આપવામાં આવ્યા સિદ્ધાંતોની માહિતી આપણે મેળવી। આજે આપણે બુદ્ધિનું માપન વિશે સમજવાની કોશિશ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિનું માપન, આ બુદ્ધિના માપનના સૂત્રની સમજૂતી આપણે મેળવવાની છે। માનવીની સર્વોત્તમ શક્તિ તેની બુદ્ધિ છે। આપણે આગળના વર્ણનમાં જોયું કે મનુષ્યની સૌથી ઉત્તમ શક્તિ કોણ છે? બુદ્ધિ છે। માનવીની સર્વોત્તમ શક્તિ શું છે? બુદ્ધિ છે। અને બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની સમજણ મેળવવાની આપણને જરૂર છે। એટલે કે બુદ્ધિના માપનને સમજવા માટે માનસિક વય અને બુદ્ધિઆંકના જે શબ્દો છે એ શબ્દોને આપણે જરૂર સમજવો જરૂરી છે। એનો મતલબ માનસિક વયને સમજવી જાણવી જરૂરી છે અને બુદ્ધિ આંકને સમજવી જરૂરી છે। એક કયો? માનસિક વય, અને બીજો બુદ્ધિ આંક। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ માનસિક વયને સમજીએ અને પછી આપણે બુદ્ધિ અંકને સમજવાની કોશિશ કરીએ। તો માનસિક વય, વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે એની માનસિક વય। શું કહે છે? વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે એને શું કહેવાય છે? માનસિક। વ્યક્તિ જે પર્યાવરણમાં રહે એના સંબંધમાં એનો માનસિક વિકાસ કેટલો છે એના આધારે, એટલે કે આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે। સમજો કે તમે 12મામાં ભણો છો એટલે 9મામાં ભણતા હો, તમારે અત્યારે 12મામાં સમજો કે 15-16 વર્ષ છે, તો તમે 12-13-14 વર્ષના હો ત્યારથી લઈ અને એ ઉંમરમાં જે કસોટી આવે છે એ કસોટીથી શરૂઆત કરવામાં આવે છે। હવે વ્યક્તિએ જે પણ પ્રશ્નોના જવાબ આપ્યા એમાં સાચા ઉત્તરોની સંખ્યાને આધારે એની માનસિક વય નક્કી કરવામાં આવે છે। કસોટીના દરેક સાચા ઉત્તર, જે પણ સાચા ઉત્તર, માની લો 10 પ્રશ્નો પૂછ્યા એમાંથી 6 સાચા પડ્યા તો દરેક ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે। કેટલા માસની? 2 મહિના। અને દરેક વર્ષની કસોટીમાં 6-6 પ્રશ્નો કુલ હોય, કેટલા પ્રશ્નો હોય? 6-6, એટલે કે 8 વર્ષ હોય તો પછી એની સાથે કેટલા? 6। કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી
કે જેના સર્વ પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે તે તેની પાયાની ઉંમર ગણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કે સ્ટેનફર્ડ બીન નામના મનોવૈજ્ઞાનિકે માનસિક વય ગણવાની સમજૂતી જે આપી છે આપણને એ કોષ્ટક દ્વારા સમજાવી છે અને આપણે કોષ્ટકને સમજવાનું છે. એ કોષ્ટકના આધારે તમે આખી થિયરી સમજી શકશો વિદ્યાર્થી મિત્રો. તો બાળકની ઉંમર બરાબર શું બાળકની ઉંમર સમજજો કસોટીમાં કુલ વિધાનોની સંખ્યા બરાબર બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા વિધાનો ઘણા બધા પૂછ્યા પણ એમાં સાચા ઉત્તર કેટલા એ અને સાચા ઉત્તરના આધારે માનસિક વય એટલે કે મહિનામાં કારણ કે બે બે ગણવાના જેટલા પ્રશ્નો એક પ્રશ્ન બે મહિના એવી રીતે જેટલા પ્રશ્નો ગુણ્યા બે તો સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય ઉત્તરોને આધારે થતી માનસિક વય બરાબર સામા ગણવાની મહિનામાં ગણવાની મહિનામાં અને દરેક માસ કેટલા બે ઉત્તરના એટલે કે ઉત્તર જે આ દરેક ઉત્તર બે માસ અને છેલ્લે કુલ માનસિક વય તો વિદ્યાર્થી મિત્રો બાળકના ઉંમર માટે તો બાળક દ્વારા આપણે 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા તેથી તેની પાયાની ઉંમર કઈ કહેવાય 8 વર્ષ સમજજો બરાબર 8 વર્ષ અને આ વર્ષમાં બધા જ સાચા જવાબો એટલે જે સાચા જવાબો મળ્યા એની પાયાની ઉંમર કહેવાય. કુલ પ્રશ્નો કેટલા પૂછ્યા 6 અને ઉંમર કેટલી હતી 8 અને ગુણ્યા પ્રશ્નો કેટલા 6 બરાબર બરાબર કુલ કેટલા 848 પ્રશ્નો સાચા પડ્યા બરાબર. વિધાનમાં વિધાનની સંખ્યા પ્રશ્નોની કેટલી 6 ઉંમર કેટલી 8 વર્ષ એટલે દરેક વર્ષનો 6 પ્રશ્ન બરાબર 8 × 6 એટલે 48 પ્રશ્નો સાચા પડ્યા બરાબર. તો સાચા 48 પડ્યા ગુણ્યા દરેક મહિનો કેટલો 2 મહિનાનો એટલે કેટલા થયા 96 એટલે કુલ માનસિક વય કેટલી થઈ 96 થઈ. તો બાળકની માનસિક વય કેટલી માસમાં 96 મહિના બરાબર. હવે આ પૂરું થાય એટલે કયું ધોરણ કયા વર્ષમાં આવે બાળક 9 વર્ષ બરાબર. પ્રશ્નો તો કેટલા દરેક 6 આમાં સાચા કેટલા પડ્યા 3 કેટલા સાચા પડ્યા 3 બરાબર 3 સાચા પડ્યા તો 3 ગુણ્યા કેટલા 2 અને 3 દુ કુલ કેટલા ઉંમરનો સરવાળો માનસિક વયમાં થયો 6 સમજજો. હવે બાળક 10 વર્ષનું કયું 10મા વર્ષમાં પ્રશ્નો કેટલા હતા વિધાનો 6 એમાંથી સાચા વિધાન કેટલા પડ્યા 2 બરાબર આમાં 6 પડ્યા અને 8 છે અને સાચા ઉત્તરોની માસમાં કેટલા 2 × 2 એટલે કેટલા થયા માનસિક વય કેટલી થઈ 4 એવી રીતે 11 વર્ષ
કયા વર્ષમાં? 11. પ્રશ્નો કેટલા? 6. સાચો કેટલો પડ્યો? 1. બરાબર. તો 1 ગુણ્યા 2 મહિના એટલે 2 માસની વય. બરાબર. 12મું વર્ષ. બરાબર. કેટલા પ્રશ્નો પૂછ્યા? 6. અને એક પણ જવાબ નહીં. બરાબર. એટલે શું થયું? 0 × 2 = 0. કેટલી? તો બાળકની કુલ માનસિક વય કેટલી? 96, 96, 4, 100, 106, 106, 108. વિદ્યાર્થી મિત્રો, માનસિક વય કેટલી થઈ? 108 મહિના. હવે 108 મહિના અને એને ભાગ્યા 12 કરી દો, કેટલી વર્ષ માનસિક થઈ? તો જન્મ તારીખ મુજબ ગણતા શારીરિક વય સાથે એની માનસિક વય સરખાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, તેજસ્વી બાળકનો માનસિક વય તેની શારીરિક ઉંમર કરતાં હંમેશા કેવું હોય? વધારે હોય. અને જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતાવાળો બાળક હોય તો એની માનસિક વય તેની શારીરિક વય કરતાં કેવી હોય? ઓછી. તો હોશિયાર બાળકમાં આ વધારે હોય અને એની શરીરની ઉંમર ઓછી હોય. 12મા વર્ષનું હોય પણ સવાલે 13મા વર્ષ સુધીના આપે. અને જે કમજોર છે એ 12 વર્ષનો હોય, સવાલે એને 9 વર્ષ સુધીના આપે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? માનસિક વય બૌદ્ધિક માપનમાં. હવે બૌદ્ધિક માપનમાં એનો બુદ્ધિઆંકને આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિઆંક ક્યાંક ને ક્યાંક તમારું વર્ણન આવેલું છે. ઇન્ટેલિજન્ટ કોશન્ટ કહેવાય, અથવા તો એને શોર્ટમાં આઈક્યુ કહેવાય. શું કહેવાય? આઈક્યુ. બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. અને બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો? સ્ટર્ને આપ્યો હતો. કોણે આપ્યો હતો? સ્ટર્ને. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિઆંકનું શોધવાનું જે સૂત્ર છે એ કયું છે? આઈક્યુ એટલે કે બુદ્ધિઆંક ઇઝ ઇક્વલ ટુ માનસિક વય એટલે મેન્ટલ એજ ભાગ્યા શારીરિક વય કઈ વય? શારીરિક વય. અને શારીરિક વય ને ફિઝિકલ એજ પણ કહેવાય છે, ગુણ્યા અથવા તેને સીએ પણ કહેવાય છે, ગુણ્યા કેટલા? 100. આ છે. તો આ સૂત્રના આધારે જો આપણે ઉદાહરણ સમજવું હોય તો ઉદાહરણ સમજી લઈએ. તો સમજી લો, સમજો કે બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ છે. તમને ઉદાહરણ આપ્યું છે, બરાબર. આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ શારીરિક ઉંમર, બાળક કેટલા વર્ષનું હશે? 7 વર્ષનું. બરાબર. તો મહિનામાં ગણવું હોય તો પછી અહીં પણ મહિનામાં લેવાનું. તો મહિના કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો, 12, 77, 84. બરાબર. અને 8 વર્ષ ગણીએ તો 12, 8, 96. તો માની લો કે 7 વર્ષ અને 6 માસની ઉંમર છે. તો 7 વર્ષ અને 6 માસ. બરાબર. અને માનસિક વય એની કેટલી? 108 મહિના છે. તો આપણે આને પહેલા વર્ષમાં મહિનામાં કરવું પડે. 12, 77, 84 અને 6 મહિના એટલે કેટલા? 90 શારીરિક વય થઈ. કેટલી? 90. મૂળ મહિના કરવાના, ગુણ્યા કેટલા? બરાબર. શું થાય વિદ્યાર્થી મિત્રો? હાજર. બરાબર. તો શું? 108 ગુણ્યા
14 ભાગ્યા શું 9 શું જવાબ આવે તો 120 થેન્ક યુ કેટલો આવ્યો 120 હવે સમજવાનું હવે આ આના આધારે તમે કહી શકો કે આ IQ ના આધારે શારીરિક વય કરતા માનસિક વય વધુ છે માટેનો IQ પાવર કેવો આવ્યો વધારે આવ્યો અને શારીરિક વય વધારે હોય અને આ ઓછું હોય તો હંમેશા IQ કેવો આવે તો આ એનો બુદ્ધિઆંક છે એનો મતલબ હોશિયારની ગણતરી થાય 100 બુદ્ધિઆંક હોય તો એ નોર્મલ 100થી વધુ હોય તો એ હોશિયાર અને 100થી ઓછો હોય એ કમજોર તો વિદ્યાર્થી મિત્રો આ છે બુદ્ધિનું માપન અને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં બુદ્ધિની કસોટીઓ વિશે સમજીશું આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ થેન્ક યુ